નર્મદા જિલ્લાના ઉમરવા ગામમાં કાકાની દીકરીને કુવારી માતા બનાવનાર પિતરાઈભાઈને એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે કે જેમાં ભોગ બનનાર સાથે તેણીની મરજી વિરુદ્ધમાં અવારનવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું, તો સગીર વયની ભોગ બનનારને ગર્ભવતી બનાવી શિશુને જન્મ આપ્યો હતો. ત્યારબાદ કેસમાં આરોપી પકડવા ફળિયાના બધા છોકરાના ડીએનએ લેવાયા હતા કે જેમાં ડીએનએ રિપોર્ટના આધારે સજા કરવામાં આવી હતી. તો ફરિયાદ પક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર કોર્ટે તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો તથા લેખિત તથા મૌખિક દલીલો રજૂ કરતા આરોપી વિરુદ્ધ ગુનો બન્યો હતો. પ્રસ્તુત કેસની વિગત મુજબ ભોગ બનનાર ગયા વર્ષ ઉત્તરાયણ પછી પોતાને ઘરે ટીવી જોતી હતી ત્યારે આરોપી ભોગ બનનારના સગાવાળાનો દીકરો થતો હોવાને લઈને તે આવી સગીર વયની ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યું હતું કે જે બાદ આ વાતની જાણ કોઈને નહીં કરવા જણાવી અવારનવાર બળજબરીથી દુષ્કર્મ આચરી ભોગ બનનારને ગર્ભવતી બનાવતા તારીખ 2/2021 રોજ ભોગ બનનારે શિશુને જન્મ આપ્યો હતો. આ કેસ જિલ્લાના રાજપીપળા તાલુકાની એડી સેશન કોર્ટના જજ NS સિદ્દકીની કોર્ટમાં ચાલી ગયો હતો. ત્યારે ફરિયાદી તકે તરફે જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહજી ગોહિલે ફરિયાદી પક્ષીએ સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર કોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો તથા લેખિત તથા મૌખિક દલીલો રજૂ કરનાર નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹5,000 દંડની સજા દંડની ફટકારવામાં આવી હતી. આજ રોજ નામદાર ડિસ્ટન્સ સેશન્સ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી સિદ્દીકી સાહેબમાં પોસ્કો કેસ નંબર 5/21 કેસ ચાલી હતા. આરોપી નરેન્દ્ર ઉઠેભાઈ ખોડાભાઈને 20 વર્ષની કેદની સજા અને 5,000 રૂપિયા દંડ કરેલો છે. એ કેસની હકીકત જોઈએ તો એની માતાએ ફરિયાદ આપેલી છે અને માતા એ ફરિયાદમાં એવી હકીકત લખાવેલી હતી કે પોતાની બાળકીને પેટમાં દુખે છે એટલે દવાખાને લઈ ગઈ. દવાખાને ગયા પછી ડૉક્ટરે કીધું કે આ પેટનો દુખાવો નથી, 6 માસનો ગર્ભ છે. તો એ ગર્ભ કોનો છે તો એને અલ્લા તલ્લા જવાબ આપ્યા, પેટનું નામ કીધેલું નહીં. અને 1,000 ઇસમ વિરુદ્ધમાં ડૉક્ટરે સલાહ આપી કે ફરિયાદ થતાં એની તપાસ આરે જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે કરેલી, ખૂબ સરસ તપાસ કરી હતી એમને. અને ભોગ બનનારનું નિવેદન તેમજ બધા સાહેબોના નિવેદનો જોતા ભોગ બનનાર એવું કહેતી હતી કે બાળક કોણ છે એ કોઈ જવાબ આપતી શકતી નથી. એટલે એ બધા ફળિયાના દરેક છોકરાઓનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો. એ ડીએનએ ટેસ્ટમાં એના કાકાના છોકરો જ આ ભોગ બનનારનો પિતા નીકળેલો, બાયોલોજિકલ ફાધર. અને આ કેસ આગળ ચાલી જતા તમામ સહેદો હોસ્ટાઈ ગયેલા, પરંતુ નામદાર કોર્ટે ડીએનએ ટેસ્ટ માનીને ભોગ બનનાર આરોપીને 20 વર્ષની સજા કરવામાં આવી છે. ભોગ બનનારની એજ ખાલી જોતા માત્ર એની એજ જે છે એ 12 વર્ષની હતી. 12 વર્ષમાં બાળકનો જન્મ થયો હતો એટલે જે 15 વર્ષથી બિલો એજ છે એને પ્રાઇમરી બેઝિક કેસ માનીને નામદાર કોર્ટે સજા કરી છે. જીતેન્દ્રસિંહ જે ગોહિલ, જિલ્લા સરકારી વકીલ, નર્મદા. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.